સપોર્ટમાં મિત્રો, આજે આપણે પેજ સેટઅપ કઈ રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો એક લેટર ડેટાબેઝ ટાઈપ કરેલ છે. અહીં આપણે પેજ સેટઅપ કરવું છે, તો પેજ સેટઅપ માટે અહીં હોમ મેનુની બાજુમાં જ ઇન્સર્ટ અને ઇન્સર્ટની બાજુમાં પેજ લેઆઉટ મેનુ આપેલ છે. પેજ લેઆઉટમાં અહીં સાઇઝ આપેલ છે. સાઇઝ અહીં પેપરની અલગ અલગ આપેલ છે, લેટર, લીગલ, સ્ટેટમેન્ટ, એફ, એ ફોર, એ ફાઇવ. તો અહીં મેઇનલી એ ફોર અને લીગલ આ બંને પેપર જ વધારે યુઝ થાય છે. એ ફોર જે છે ઇન્ટરનેશનલ પેપર અત્યારે સાઇઝ કહેવાય છે, જે આખી દુનિયામાં, વર્લ્ડમાં બધી જગ્યાએ વપરાય છે. તો અહીં એ ફોર સ્ટાઇલ સિલેક્ટ કરવા માટે માત્ર અહીં એ ફોર સ્ટાઇલ ઉપર ક્લિક કરશો એટલે અહીં એ ફોરની સ્ટાઇલ સિલેક્ટ થઈ જશે. જો આપણે લીગલ સાઇઝ હોય પેપર, એટલે કે સાઇઝમાં લાંબુ હોય, તો અહીં લીગલ પેપર લઈ શકો છો. આપની જે રિક્વાયરમેન્ટ હોય તે અહીં ચોઈસ કરી શકો છો. મોટે ભાગે મિત્રો હાલ ઝેરોક્સ પેપર જે આવે છે તે એ ફોર સાઇઝના જ આવે છે, તો અહીં એ ફોર જ રનિંગ રહેશે. ત્યારબાદ અહીં માર્જિનની બાજુમાં અહીં ઓરિએન્ટેશન, પોર્ટ્રેટ ને લેન્ડસ્કેપ. પોર્ટ્રેટ એટલે ઊભું, જે આપણે કોઈ પણ પ્રિન્ટ કાઢીએ તે વર્ટિકલ ફોર્મમાં આવે છે, અને લેન્ડસ્કેપ એટલે આડું, આડી પ્રિન્ટ નીકળશે. અહીં સ્ક્રીન ઉપર તો પ્રિન્ટ સીધી દેખાશે, જ્યારે આપણે પ્રિન્ટ આઉટ કાઢશું ત્યારે લેન્ડસ્કેપ એટલે કે આડી પ્રિન્ટ આવશે. અહીં મોટે ભાગે બાય ડિફોલ્ટ પોર્ટ્રેટ જ હોય છે, પણ અમુક વખત આપણે ટેબલ બનાવીએ અને તેમાં કોલમ જાજા હોય તો લેન્ડસ્કેપ આપણે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ છીએ મિત્રો. તો અહીં ઓરિએન્ટેશન, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ બંને ઓપ્શન આપેલ છે. આપની જરૂરિયાત મુજબ આપ ઓપ્શન ચોઈસ કરી શકો છો. હવે રહી માર્જિનની વાત, અહીં પેજ લેઆઉટમાં ત્રણે ઓપ્શન આપેલ છે. માર્જિન બાય ડિફોલ્ટ નોર્મલ જ હોય છે. નોર્મલ એટલે ચારે બાજુ એક એક ઇંચ. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, ઝૂમ કરીને બતાવું છું મિત્રો. અહીં ચારે બાજુ પ્રિવ્યુ બતાવે છે, ચારે બાજુ જગ્યા છોડે છે, ચારે બાજુ એક એક ઇંચ. ત્યારબાદ નેરો 0.5 ઇંચ, અહીં ચારે બાજુ 0.5 ઇંચ. અહીં જો સ્પેશિયલ કોઈ માર્જિન ઇફેક્ટ આપવું હોય તો અહીં લાસ્ટમાં કસ્ટમ માર્જિન ઓપ્શન આપે છે. કસ્ટમ માર્જિનમાં જઈ અહીં આપ આપની જરૂરિયાત મુજબ માર્જિન સેટ કરી શકો છો. સપોઝ 1.5 આપું તો અહીં ટોપ અને બોટમ 1.5 આપીએ, અહીં લેફ્ટ પણ 1.5 આપીએ. તો આ રીતે મિત્રો આપણી રિક્વાયરમેન્ટ મુજબ આપણે માર્જિન સેટ કરી શકીએ છીએ. અહીં ઓકે આપશો એટલે તે પ્રમાણે માર્જિન સેટ થઈ જશે. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, ટોપ માર્જિન જે છે તે વધી ગયું, લેફ્ટ માર્જિન પણ અહીં વધી ગયું. ફરી અહીં માર્જિનમાં જઈ નોર્મલ કરશો એટલે નોર્મલ ચારે બાજુ એક એક ઇંચ થઈ જશે. અહીં સ્પેશિયલ માર્જિન આપવા માટે પેજ લેઆઉટની અંદર માર્જિનની અંદર લાસ્ટ કસ્ટમ માર્જિન એટલે કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ માર્જિન. અહીં આપની જરૂરિયાત મુજબ કોઈ સ્પેશિયલ લેટરપેડ હોય તો અહીં આપ ટોપ માર્જિન વધારી ઘટાડી શકો છો. તો આ રીતે મિત્રો માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજ સેટઅપ કરી શકાય. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.